नमस्कार विजय न्यूज साथी ऊंच विधि सौ पहला समाचार राज्य ने अपना दी गुजरात मुख्य प्रधान विजय रूपाणी अहमदाबाद राजकोट ने आपी एक भव्य भेट सीएम रूपाणी अहमदाबाद और राजकोट वच्चे सेमी हाई स्पीड रेल प्रोजेक्ट माटे मंजूरी आपी दीधी छे। आ प्रोजेक्ट नो कुल अंदाजित खर्च 11,300 करोड़ रूपया थशे, जेने केन्द्र सरकार ना अहमदाबाद मुंबई हाई स्पीड रेल कॉरिडोर प्रोजेक्ट साथ जोड़वामां आवशे। उल्लेखनीय छे के रूपाणी सरकारे अहमदाबाद और राजकोट वच्चेना नेशनल हाईवे नंबर 47 की बाजू में ज आ ट्रेन कॉरिडोर बनावानो प्रस्ताव मूक्यो छे, जेथी जमीन संपादन में वधारे समस्या न आवे। आ रूट पर ट्रेनों 160 किलोमीटर की झड़पे दौड़शे अने बंने शहरों वच्चेनुं अंतर मात्र 2 कलाक में कापी शकाशे। आ प्रोजेक्ट थी सौराष्ट्रना अने बीजा शहरों की कनेक्टिविटी तेराथी वच्चे मुसाफरोना समयनी साथे ईंधणनी पण बचत थशे। अहमदाबाद अने राजकोट वच्चे मुसाफरोनी संख्या आ वर्षे 9% दरे वधी रही छे। 2007 मां बंने शहरो वच्चे दर वर्षे 19 लाख लोको मुसाफरी करता हता, जो 2017 मां वधीने प्रतिवर्ष 45 लाख थया। नवा सेमी हाईस्पीड रूट थी बंने शहरो वच्चेनुं अंतर 3 कलाकथी पण ओछुं थई जशे अने अहमदाबाद अने राजकोट वच्चे वर्षे 50 लाख जेटला मुसाफरो मुसाफरी करे छे। आथी बंने शहरो वच्चे सेमी हाईस्पीड रेल कॉरिडोर थता लाखों करोड़ों लोगों ने आ प्रोजेक्ट ना उत्तम परिणाम प्राप्त थशे। महत्वनुं छे के राजकोट गुजरातनुं सौथी झड़पथी विकसी रहेलुं शहर छे। तो जूनागढ़, जामनगर, पोरबंदर, द्वारका अने सोमनाथ साथे जोड़ायेलुं होवाने कारणे सौराष्ट्रनो प्रवेश द्वार पण कहेवाय छे। सीएमए आ प्रोजेक्टने झड़पथी शुरू करवा माटे तथा केटलाक सर्वे करवा माटे कह्युं छे। सरकार अहमदाबाद मुंबई हाईस्पीड रेल कॉरिडोर प्रोजेक्ट साथे आ प्रोजेक्टनुं काम शुरू करवा इच्छे छे। अंदाज मुजब आ प्रोजेक्ट माटे 11,300 करोड़ रूपियानो खर्च थशे। आ खर्चमां जमीन संपादन किंमत, સ્ટેશનની કિંમત સહિતના ખર્ચનો સમાવેશ થાય છે। આ પ્રોજેક્ટથી આગામી 30 વર્ષ સુધી 2300 ડાયરેક્ટ અને 7,300 ઇનડાયરેક્ટ નોકરીઓની તક પણ સર્જાશે। આજ બધી વધુ જાણકારી આપી રહ્યા છે અમારા સંવાદદાતા નિર્મલ દવે। નિર્મલ, જે પ્રકારનો પ્રોજેક્ટ આખરે સરકાર લાવી રહી છે, એક તો સમયની બચત, બીજી તરફ ઈંધણની બચત, જે લોકો લાખો લોકો પ્રતિદિન, પ્રતિ માસ, પ્રતિ વર્ષ મુસાફરી કરતા હોય છે, તેઓ માટે એક મોટી ભેટ રહેશે। મુખ્યમંત્રી રૂપાણીએ જે પ્રસ્તાવ મૂક્યો છે એ પ્રસ્તાવની અંદર અમદાવાદ રાજકોટ નેશનલ હાઈવે 47 છે, તેની બાજુમાં જ આ રેલ કોરિડોર બનાવવા માટેનું પ્રયોજન હાથ ધરવામાં આવ્યું છે, તે પ્રકારનો પ્રસ્તાવ છે। એટલે આ પ્રસ્તાવ જે રાખવામાં આવ્યો છે અને જેમાં જે રેલ કોરિડોર બનાવવાનો છે તેમાં જમીન સંપાદનની મહત્વની સમસ્યા ન આવે તે માટે આ નેશનલ હાઈવે નંબર 47ની બાજુમાં જ આ રેલ કોરિડોર બનવા માટેનો પ્રસ્તાવ રાખવામાં આવ્યો છે। મહત્વનું છે વિધિ કે વર્ષ 2007માં રાજકોટથી અમદાવાદ તરફ આવતા જે મુસાફરો છે તેની સંખ્યા લગભગ 9 લાખ જેટલી નોંધાઈ હતી। જોકે વર્ષ 2017માં મુસાફરોની જ્યારે નોંધણી કરવામાં આવી ત્યારે રાજકોટથી અમદાવાદ આવતા મુસાફરોની સંખ્યા 45 લાખને પાર પહોંચી છે। આમ દર વર્ષે અંદાજિત 9% જેટલા મુસાફરોનો વધારો થઈ રહ્યો છે તેવું પણ સરકારી આંકડા પ્રમાણે કહી શકાય। એટલે મુસાફરોની જે દિન પ્રતિદિન સંખ્યા વધી રહી છે અને રાજકોટ જે રાજકોટ અને તેની આસપાસના જે વિસ્તારો છે, પ્રવાસન વિસ્તારો પણ છે અને સાથે સાથે જે વિકસી રહેલા વિસ્તારો પણ છે, ત્યાંથી આવનારા મુસાફરોની જે સંખ્યા વધી રહી છે તેના માટે આ પ્રોજેક્ટનું શરૂ કરવા માટેનું પ્રયોજન કહી શકાય। જે રીતે મુંબઈથી અમદાવાદ વચ્ચે હાઈ સ્પીડ રેલ કોરિડોર બની રહ્યો છે અને તેની સાથે જ આ સેમી હાઈ સ્પીડ રેલ કોરિડોરને જોડવા માટેનું પ્રયોજન હાથ ધરવામાં આવ્યું છે। નોકરીની તકો તો સર્જાશે, પરંતુ સાથે સાથે અત્યારે જે રીતે જોઈએ તો ટ્રેન મારફતે કોઈ પણ મુસાફરને અમદાવાદથી રાજકોટ અથવા તો રાજકોટથી અમદાવાદ આવવું હોય તો અંદાજિત 5 થી 6 કલાકનો સમય લાગે છે, જ્યારે આ બાય રોડ મુસાફરી કરે તો લગભગ 6 થી 7 કલાકની જેટલો સમય અંતર કપાઈ જતું હોય છે। એટલે 160 કિલોમીટરની ઝડપે જ્યારે ટ્રેન દોડશે આ સેમી હાઈ સ્પીડ રેલ કોરિડોર પર, તેવા સંજોગોમાં અમદાવાદથી રાજકોટ વચ્ચેનું અંતર ઘટી જશે અને એ અંતર ઘટીને 2 કલાક જેટલો થઈ જશે તેવું તંત્રનું માનવું છે। એટલે સમયની પણ બચત થશે, સાથે સાથે ઈંધણની પણ બચત થશે અને લોકોને ઝડપથી એક સ્થળેથી બીજા સ્થળે પહોંચવાની સરળતા રહેશે તે માટેનું આ પ્રયોજન કહી શકાય। બિલકુલ નિર્ભર, એટલે કે અમદાવાદથી સૌરાષ્ટ્રની કનેક્ટિવિટી ઉપર ખાસ અત્યારે જોર આપવામાં આવી રહ્યું છે, જેનાથી ન માત્ર રાજકોટ પરંતુ સૌરાષ્ટ્ર તરફ જતા તમામ લોકોને સીધો ફાયદો થશે।